सार संसार समुद्र मधे समर्जितो में शरणं किमस्ति। गुरुर् कृपालो कृपयावतेव विश्वेश पादाम्बुज दीर्घनो का विश्वेश पादाम्बुज दीर्घनो का। नमामि सद्गुरुं देवं शक्तिः धीश परात्परम् मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। योनिम सतसंग भयो मलया गिरिचंदन लोहा पारस परस दरस होवत है कुंदन। कियो रे नीम सतसंग भयो मलया गिरिचंदन लोहा पारस परस दरस होवत है कुंदन। मिल्यो गंग में कीच भयो वह निश्चय गंगा मिसरी के संग बांस बिके मिसरी के संगा। नाव मिली लोहा तिरे यह निश्चय कर जानिए सतसंगत में बैठ बैठ नित नाम रसायन मानिए। परम वंदनीय सृष्टि संताप हर्ता पूज्यपाद सद्गुरु कबीर साहब गादी ऊपर तथा मंचों ऊपर विराजमान पद्दा 108 परम पूज्य महन साहेबो साधु समाज भक्तमंडल साधक वृंद वडील महोदयो श्रद्धावान मातृशक्ति भाइयों बहनों बात रणछोड़ दास साहब ही चालती थी। हमारे अहमदाबाद में ये वारे वारे हमारे अहमदाबाद में जरे कोई पाछो थयो होय तो इनी पाछळ शोक सभा पेशनु जे तमे कहता छो ए राखवामां आवे तो त्यां माणसो मळे नहीं बहु भाड़े थी लावे भाड़े थी माणसो आवी ने पछी छाजिया लेन छाती फूटे ने એવા પ્રસંગ એકવાર હું ગયેલો 150 બેનું બોલાવેલી ધંધો જે છે એનું જે ક્યાંક શોક સભા હોય વૈષ્ણવ હોય સાજ્યા લેવા હોય ત્યારે એને બોલાવે 150 બેનો આવેલી એનું નિશ્ચિત દાડી હોય કંઈ જે હોય તે અને આવી તો છાતી કુટે ધમ ધમ થાય ભાઈ અને એમ થયું કે એના તો આ છાતીના કમાડ તો તૂટી જવાના
એક કલાક ક્યાં સુધી કરશે? બધા ધમા ચક ધમધમ આવાજ થાય. પણ નિરાતો જોયો તો એક હાથો છાતી ઉપર સાચવી રાખેલો, બીજા ઉપર હાથ મારે, છાતી ઉપર બે હાથ નહીં પણ ભાડે લાવે. મને એમ થયું કે એટલા સત્સંગી હોય નહીં એ ગામમાં, આ તો ભાડે લાવ્યા છે અડધા. આટલા બધા કાળા માથા, આખો મંડો ભરાઈ ગયો, અડધા બહાર બેઠા છે. પછી મને એમ થયું કે નહીં નહીં, આ તો મહાપુરુષે અહીંયા કબીર સાહેબના નામના બી વાયા હોય, એ બી વાવ્યા પછી એને ખૂબ સંચરણ કર્યું હોય, એને પોતાની જિંદગાનીમાં ખૂબ પુરુષાર્થ કર્યો હોય. કબીર સાહેબના નામના બીને ઉગવા માટે એને પ્રેમનું પાણી પાયો હોય, બધાની સાથે સંપર્કમાં રહ્યા હોય, સ્નેહના બંધનમાં એકબીજાને બાંધ્યા હોય, રાત દિવસ એક કર્યા હોય, પોતાની જાતને નીચવી નાખી હોય, દિનને દિન ન સમજ્યો હોય, રાતને રાત ન સમજી હોય, તો એટલા શું એના કરતા ચાર ગણા આવે. આ બધું જે બેઠો છે સમાજ, રણછોડદાસ સાહેબનું એના ભજનનું પ્રતાપ છે. નંદકિશોરદાસજીને તો હું પ્રાર્થના કરું કે ચાર વાર દાઢી વધારે, પાંચ વાર ઉતારે, તો આટલા બધા ભેગા ન થાય નથી, રણછોડદાસજી ભેગા કરી શકે. એનું જીવન પ્રવાહી જીવન હતું, અને એનું જીવન સરળતમ. જેટલી વાર મેં એને જોયા, એને એક જ સ્વભાવમાં, એક જ રાહમાં, એક જ ચાલમાં, ઘડીએ ઘડલે બદલતા હોય આપણે જેવો સ્વભાવ, આપણે જેવો ઘડીએ ઘડીએ સ્વભાવ બદલતા હોઈએ, એ પ્રમાણે એની જિંદગીમાં આ કક્ષા નહોતી. એક ધારો સહેજ ભાવમાં જીવન જીનારા આ મહાપુરુષ દ્વારા તમારા અમારા ગામડામાં આવો જાગૃતિનું એક મોટો સમૂહ ભેગો કરેલો, જાગૃતિનો ઝુંબેશ ચલાવેલો, તમને મને બધાને સોતામાંથી જાગૃત કર્યા, કબીર સાહેબના પ્રેમના ઘૂંટડા પાડ્યા, તમને મને સત્સંગમાં પલાળ્યા, એ માણસ ચાલ્યો જાય એ તો કેમ ગમે, આ ભાઈને કોને કંઈ સરખો વેપાર કરી છોડી દે. ત્યાં સુધી કાંઈ ગડબડ નહોતી, આવે મારો રાહ જોતો તો શું. એકવાર ઠીક કરીને મૂકી દો ને ભાઈ. સદગુરુ કબીર સાહેબ, સદગુરુ કબીર સાહેબ કી જય. જેવી રીતે માતાઓ લુગડા ધોતી હોય, ધોકા ખૂબ મારતી હોય, ધોકા માર્યા પછી લુગડાને પછી નીચવાય, નીચવીને એટલું બધું તેજ નીચવાય, એને એટલું બધું જોરથી નીચવે કે એમાં પાણીનો એક ટીપો ન રહે, એમ એ માણસે પોતાના જીવનને નીચવ્યો છે. અને પોતાનામાં કોઈ રાસ, કોઈ રંગ, કોઈ રસ ન રહેવા દીધું, બધો રસ અને બધો રંગ એને સમાજને પાવા માટે પોતાની જાતને નીચવી છે. અરે સાધુઓ પોતાની જાતને નીચવે, સાધનમાં, ભજનમાં, ધ્યાનમાં, ક્રિયાઓમાં, વિધિઓમાં નીચવ્યા પછી એ બધો રસ સમાજને આપી દેતા હોય. તમે પી જાઓ, તમે પી જાઓ, તમારેથી ક્યારે થવાનું? તમે તમારી જિંદગીમાં જાતને નીચવી શકો નહીં, તમે તમારી જિંદગીમાં તમારી જાતને કશી શકો નહીં, તમે રાત રાત ન જાગી શકો, દિવસે દિવસે ન દોડી શકો. અમે અમારા આ જીવનમાં ભજન દ્વારા તમને મને સમાજને આપણને જાગૃત કરવા માટે એ જીવનને નીચવેલો માણસ. આમ તો રણછોડ શબ્દનો અર્થ થાય રણ છોડીને ભાગી ગયા હોય, ભીસ પડી હોય, ભીસ પડે ત્યારે રણમાં મેદાનમાં યોદ્ધાઓ લડતા હોય તો એક યોદ્ધો ભાગી જાય, એને ભીસ પડી હોય તો ભાગી ગયા છે એવું નથી. કબીર સાહેબ પણ ઘણી વાર રણ છોડી ગયેલા. કબીર સાહેબને કાશીના અંદરમાં કોઈ પણ સત નામનો ઉપાસક ન મળ્યો તો કબીર સાહેબ કાશી છોડીને પછી મગર ચાલ્યા ગયા. એ રણ છોડીને ચાલ્યા જ ગયા ને. અમારા સંપ્રદાયની પરંપરા છે, જ્યાં તમને અનુકૂળ નહીં મળતા હોય સત્સંગીઓ, અનુકૂળ નહીં મળતા હોય સાધકો, અનુકૂળ નહીં મળતા હોય તમને મને પ્રેમીજનો, એ જગ્યાને છોડી જે ઠેકાણે પ્રેમીના ઢગલા હોય, સાધકોના ઢગલા હોય, જીવનની કુરબાની કરનારના ઢગલા હોય, એ ઠેકાણે આપણે ચાલુ જાઓ. કાશી તજ મગર ગયે દૌ દિન કે પીર, હજોરે મને સદગુરુ સત્ય કબીર. આવા મહાપુરુષ આજે આપણે મગર ગયા હોઈએ ને, મગરમાં આજે કબીર સાહેબના ભણકારા તમને મને સંભળાય, પણ એમ લાગે
કબીર સાહેબ આમી નદીના કાંઠે બેઠેલા છે, ક્યાં ગયા નહીં હોય, એટલે જાય શું કામ? તમારા મારા જેવા હજી પ્રપંચમાં પડેલા જીવને કાઢવા બાકી છે તો ચાલ્યા કેમ જાય? ભગવાન રામ જયારે દેહ છોડી સરયુ નદીમાં જવાની તૈયારી કરી ત્યારે આખી અયોધ્યા રોવા માંડી, પરમાત્મા તમે ચાલ્યા જાઓ પછી અમારો આ આખો દેશ સળગવા માંડશે, અમારો શું થશે? ભગવાન રામ બોલ્યા, હું નહીં જાઉં, આજ નહીં જાઉં, હું ક્યારેય નહીં જાઉં, ત્યાં સુધી આ પૃથ્વી ઉપર એક પણ માણસ દુઃખી છે ત્યાં સુધી હું નહીં જાઉં, બધાને હું સુખી કરીને લઈ જઈને પછી હું જવાનું, એમ જ્યાં સુધી આ સંસારમાં ત્રાહિત પ્રાણીઓ છે, દુઃખી પ્રાણીઓ છે, કર્મની ભૂમિકામાં સબળતા પ્રાણીઓ છે, ચોરાશીની ધૂળ ચારતા પ્રાણીઓ છે, પુનિપુનિ જન્મ પુનિપુનિ મરણની ઉપાધિમાં પડેલા પ્રાણીઓ છે, ત્યાં સુધી કબીર સાહેબ કેમ ચાલ્યા જાય? રણછોડદાસી કેમ ચાલ્યા જાય? એના ભક્તોને અધૂરા છોડીને અધવચ્ચ રસ્તામાં છોડીને સંત મહાત્મા નહીં જાય? તમને હશે કે રણછોડદાસી ચાલ્યા ગયા, પણ અમને તો ક્યારેય નહીં જાય એવું લાગે છે, અને સાધુ મહાત્મા ક્યારેય જતા નથી, કોળીઓ છોડી દેતા હોય, મૃત્યુલોકનો નિયમ છે, પંચભૂતનો ખોળિયો મળ્યો હોય પહેર્યો હોય એ છોડી દેવું પડે, બાકી ખોળિયો છોડી દેતા પછી આત્મા છે એ તો સાધુ સંતનો આત્મા તો પરમ દિવ્યતા પ્રાપ્ત કરેલો આત્મા હોય, સદગુરુ મહારાજના પીધેલા ઘૂંટડાનું તૃપ્તિદાયક આત્મા હોય, અમૃતના ઘૂંટડા પોતે પીવાની બીજાને પાનારી તાકાત રાખનારો આત્મા હોય એ ન મરે, અમૃત કુંભનું શું કરે પછી? એ મર્યા નથી. કબીર સાહેબને ઘણા કહેતા હતા કે તમે મરી જવાના વિરોધી હોય ને, કબીર સાહેબ કહેતા હું નહીં મરું ભાઈ, આ તો જે ચંડાળ માણસો હોય ને, ચંડાળી કામ કરતા હોય, પ્રપંચી ઝૂંટા હિંસક લૂંટારા દુષ્ટ એ મરે, અમે નહીં મરવાના. કબીર સાહેબ છાતી ઠોકીને કાશીમાં કહેતા હતા તમે બધા મરશો કારણ કે પ્રપંચી છો, હું નહીં મરું કારણ કે સતીના ઘૂંટડા પીવા આવ્યો છું, આવા પણ આવ્યો છું. હમ ના મરે મરી હે, હમ ના મરે મરી હે સંસારા, હમકો મિલા હે જિલાવન હારા, હમ ના મરે. છાતી ઠોકીને બે હાથ ઊંચા કરીને કાશીનગરીમાં કબીર સાહેબ હરે ગળિયું ગળિયુંમાં પુકાર કરે. સંસારના પ્રપંચી માણસો, ચંડાળ માણસો, હિંસકો, પાપીઓ, દુરાચારીઓ, અનાચારીઓ એ મરી જાય, કારણ એનું પાપ એને ખાઈ જાય. મરી હા સંસારા, સંસારા આવા નીચકર્મ કરનારા એ તો મરવાના જ, ઘડો ભરાઈ જાય પછી ઘડો ફૂટવાનો જ છે ને. કબીર સાહેબ કે અમને તો જીનારનાર આખા જગતને જીવનારે છે, અથવા જગતને જીવાડે છે, એ જીવાડનાર મને મળી ગયેલો છે એટલે હું મરવાનું નથી, એને નહીં મળ્યા હોય. સાકટ મરે સાકટ મરે સંત જન જીવે, ભર ભર નામ ના પ્યાલા પીવે, ભર ભર નામ ના પ્યાલા પીવે, ભર ભર નામ ના પ્યાલા પીવે, હમ ના મરે મરી હે સંસારા, હમકો મિલા હે જિલાવન હારા, હમ ના મરે. તમને જીવાડનાર મળેલો છે, તમને કઈ પ્રપંચ રસ્તે ચાલવાની વાત નહીં કરી હોય રણછોડદાસ સાહેબે, તમને સત્યનામની ચર્ચા કરી હોય, તમને શ્વાસોશ્વાસની માળાની તમને પણ વિધિ બતાડી હોય, દુનિયા ગમે તે માળા ફેરવતી હોય, કબીર સાહેબ એના શિષ્યને ક્યારેય પ્રપંચી માળાઓ, લાકડાની માળાઓ, સૂત્રની માળાઓ, મોતીના દાણાઓની માળાઓ, એ માળાઓ ફેરવાની વાત ક્યારેય ન કરી. માળા શ્વાસોશ્વાસ કી ફેરેગા કોઈ દાસ, ચોરાશી ભરમે નહીં કટે કાલ કી ફાંસ, કટે કર્મ કી ફાંસ. એને ચોરાશીએ ન ફરવો હોય, કર્મની ફાંસ કાપી નાખવાની હોય
એને કબીર સાહેબ એક માળા ચીંધી છે, માળા શ્વાસોશ્વાસ કે. અરે શ્વાસોશ્વાસ ની માળા ફેરે તે કોઈ દિવસ નહીં મરે, કારણ એ શ્વાસમાં પરમાત્માને પોતાના અંદર શ્વાસ સાથે ઉતારે છે. બીજા સંસારી પ્રાણીઓ એ શ્વાસ સાથે પરમાત્માનું નામ નથી ઉતારતા, અંદર મેં ખાલી શ્વાસ જાય ને ખાલી પછી આવે. શ્વાસ ખાલી જાય એટલે માયાને ખબર પડે કે ભાઈમાં કઈ છે નહીં ટકા. ખાલી શ્વાસ જાય ત્યારે માયા શ્વાસમાં બેસી જાય, શ્વાસમાં બેસી અને માળા આપણા અંદર માં ઉતરી જાય, પછી તમારા અંગ અંગમાં થાણા થાપે માયા. એ કાયામાં માયા જયારે ભરપૂર ભરાઈ જાય પછી આ જીવન પ્રપંચ સિવાય બીજું કઈ સૂઝે નહીં. આ જગતના પ્રપંચના અંદરમાં પોતે જાત પલાળી અને જન્મે મરે ને આવે જાય ખાલી શ્વાસ વાળો. અને જેને પોતાની જિંદગીમાં શ્વાસમાં પરમાત્માનું નામ ભેળવ્યું છે, એ નામ ભેળવ્યા પછી અંદર શ્વાસ જાય અને પરમાત્માનું નામ સાથે જાય, તો પરમાત્માનું નામ ચૈતન્ય છે. એ સોહમ શબ્દ અંદરમાં ગયા પછી એ પ્રકાશિત થાય, માયાને ધક્કો લાગે, માયાના થાણા ઉખડે અને પછી નામ અંદરમાં ચેતન ચેતન રૂમાડે રૂમાડે પ્રસરી જાય. એને મરવાનું આવે નહીં, આવે નહીં, આવે નહીં. એકવાર કબીર સાહેબને પૂછ્યો ધર્મદાસ સાહેબે, બાપજી પ્રાણી મરી કેમ જાય છે? એને તો બહુ કિંમત, તો શાસ્ત્રમાં ઘણી કિંમત છે એની. નર તન મિલહી ન બારહી બારા, વેદ શાસ્ત્ર સબ સંત પુકારા, વેદ શાસ્ત્ર સબ સંત પુકારા. નર્તન વારંવાર નથી મળતું, વેદમાં શાસ્ત્રમાં સંતોની વાણીમાં એનો મહિમા છે, તો મરી કેમ જાય? કવિ સાહેબ કે ધર્મદાસ, જે મળદા શ્વાસ લેતો હોય ને એ મરી જાય. જે કોઈ ગુરુનો લાલ સાધના વાળો બંદો જીવતા શ્વાસ લેતો હોય એને ક્યારેય કાળ ને મારી શકે. જીવતા શ્વાસ, શ્વાસ અંદર જાય ત્યારે પરમાત્માનું નામ ભેળવી દેવું, એમાં એ જીવતો શ્વાસ. શ્વાસ ખાલી ખાલી જાય અને શ્વાસ પાછો ખાલી ખાલી આવે એ મળદો શ્વાસ. મળદા શ્વાસમાં માયા અને કાળ બે અંદર પ્રવેશ કરીને તમારા અંદરમાં ખદબદ મચાવે. જીવતો શ્વાસ જ્યારે લેતા હોઈએ આપણે, આપણા ગુરુને દીધેલો નામ આપણે અંદર પ્રવેશ કરાતા હોઈએ, ત્યારે એ જીવતો શ્વાસ, એ શ્વાસમાં પરમાત્માનું નામ ભળે, ચેતન ભળે ને આપણા અંદરમાં જાય, તો તમારા અંદરમાં રૂમાડે રૂમાડે એ દિવ્યતા પ્રકટ કરે. કાળના થાણા છે ને ખબડી જાય, પછી કાળ ગમે ત્યારે રાત્રિમાં દિવસમાં આપણે માણસને જોતા છીએ મરી જતા હોય એ મરી શકે નહીં. આપણે જીવતા શ્વાસના ગ્રાહક બનીએ. જીવતો શ્વાસ લેતા લેતા તમે જે શ્વાસ અંદર મેં લ્યો છો, હું પણ લેવું છું, એ શ્વાસ સૂક્ષ્મ થાય. અત્યારે આપણે શ્વાસ લઈએ તો ફૂંફાડા આવતા હોય, ફૂંફાડા ચાલતા હોય. રાત્રિમાં તમે સૂઈ જાઓ ઘણી વાર ઘણા ફૂંફાડા લેતા હોય, કારણ એના મળદા શ્વાસ અંદર જાય છે, એ મરી જવાનું. મારા શાસ્ત્ર પણ કહે છે પરમાત્મા 96 કરોડ શ્વાસ તમને મને બધાને આપેલી, એને ભેદભાવ નથી, પોતાને સરખી આપેલી. એ ઘણા તો 25 વર્ષમાં મરી જાય, ઘણા 50માં, ઘણા 80માં, ઘણા 100 પૂરા કરે, એનું કારણ શું? મારા કવિ સાહેબ કે ધર્મદાસ, જે માણસ વધારે સોતો હોય એ વહેલો મરી જાય, જે માણસ ખોટું બોલતો હોય વ્યવહારમાં એ વહેલો મરી જાય, જે માણસ કોઈની નિંદા કરતો હોય તો એના શ્વાસ કપાઈ જાય, વહેલો મરી જાય. કોઈની નિંદા કરશો ને તો યાદ રાખજો વહેલો જવાનો વારો આવશે. વધારે ઊંઘશો યાદ રાખજો વહેલો જવાનો વારો આવશે, શ્વાસ ક્ષીણ થાય. ખોટું બોલવામાં શ્વાસ ક્ષીણ થાય, કોઈની નિંદા કરવામાં શ્વાસ ક્ષીણ થાય, વધારે ઊંઘવામાં શ્વાસ ક્ષીણ થાય. આપણી જિંદગીમાં એ ત્રણ કામ તો નબળા નહીં કરવા. એ વાત રોજે રોજ રોજે રોજ મીરાબાઈને એના ગુરુ રવિદાસજી કહેતા, રવિદાસ રાતને સોઈએ મીરા રાતે બહુ નહીં ઊંઘવાનું, રાતે જાગો, જાગીને જીવતા શ્વાસ લ્યો, અંદરમાં પ્રેમનું ખજાનું ભરો, પરમાત્માની શક્તિના આપણા ઘટકમાં રૂમાડે રૂમાડે એકદમ થાણા થાપી દો. રવિદાસ રાતને સોઈએ દિવસન કરીએ સ્વાદ નિશ્ચિદેન પ્રભુ કો સુમરીએ, છોડ સકલ બકવાસ. વાત કરવામાં શ્વાસ ક્ષીણ થાય છે, તો શ્વાસ આપણે અંદરમાં જાય પરમાત્માના નામને સાથે, તો ધીરે ધીરે પરમાત્માના નામને સાથે રગડ થાય, આપણે શ્વાસ ક્ષીણ થાય નહીં, સૂક્ષ્મ થાય. સૂક્ષ્મ થતી તેથી શ્વાસ અતિ સૂક્ષ્મ થાય, ત્યારે એના અંદરમાં સંકલ્પ ઉપજે. અતિ સૂક્ષ્મ શ્વાસ થાય પછી એ પ્રાણ બને. આપણી જે શ્વાસ છે ને એને સૂક્ષ્મ કરો, ત્યારે પરમાત્માના નામ સાથે રગડીને. લોખંડમાં કાટ લાગ્યો હોય
પછી એને ફાઇલથી રગડીએ તો કાટ ઉખડી જાય, ઉખડ હડકું થાય. એમ શ્વાસાન અંદર પરમાત્માના નામની ફાઇલથી કાર્ય માટે રગડ લાગે, રગડ લાગે તો આપણી શ્વાસ હળવી થાય, હળવી થાય અને અતિ સૂક્ષ્મ થઈ જાય તો પછી એ પ્રાણ બની જાય. અને પ્રાણ બને ને તો પછી પ્રણો પાસે જાય, બ્રહ્મ થઈ જાય, બ્રહ્મ શક્તિ સાથે એ ઉપર ઉઠે. એ ટાઈમ તમે જે કઈ સંકલ્પ કરો ને એ સંકલ્પ સિદ્ધ થાય. મહાત્માઓ પોતાની જિંદગીમાં એ જ કામ કરે છે, પોતાને માટે નહીં પણ રાત અને દિવસ એની શ્વાસ ખાલી ન જાય. શ્વાસોશ્વાસમાં પરમાત્માનું નામ લઈને ઉતરતો હોય અંદરમાં, ઉતરતા ઉતરતામાં શ્વાસ એની સૂક્ષ્મ થાય, સૂક્ષ્મ થાય પછી શ્વાસ હળવી થાય ને જયારે અધર્મ ચઢે એ ટાઈમે એ મહાત્મા જે સંકલ્પ કરે, જયારે શ્વાસ પ્રાણ બનીને પ્રણોને રસ્તે ચાલી જાય એ ટાઈમ જે કઈ સંકલ્પ કરે એ સંકલ્પ સિદ્ધ થાય. જ્યાં તારે બચ્ચા હો જાયગા, બચ્ચા હો જાય, જ્યાં તારે ભલા હો જાયગા, એનું ભલું થઈ જાય. આપણને એમ થાય કે બાપજી જંગલમાં બેઠેલા, લંગોટીના ઠેકાણા નથી, કેળની લંગોટી છે એને, પીવાના પાણીના ઠેકાણા નથી, ખૂબે ખૂબે પાણી પીવે છે નદીમાં, ખાવાના ઠેકાણા નથી, સૂકા પાંદડા ખાય છે. અને બાપજી કે જ્યાં બચ્ચા હો જાયગા તો કેમ થઈ જાય? બાપજીને થઈ જાય, એવાથી થઈ જાય, કારણ એને સાધના દ્વારા પોતાની શ્વાસને સૂક્ષ્મ બનાવી છે, સૂક્ષ્મ બનાવ્યા પછી શ્વાસને અતિ સૂક્ષ્મ બનાવી છે, અતિ સૂક્ષ્મ બનાવ્યા પછી શ્વાસને પ્રણો સાથે જોડી છે. શ્વાસ પ્રણો સાથે જોડાઈ જાય ત્યારે સંકલ્પ શક્તિ વધે, જે સંકલ્પ કરે તે સિદ્ધ થાય. મહાત્માઓ સંકલ્પ શક્તિના માલિક એટલા માટે જોઈ કે શ્વાસ એની ખાલી ન જાય. એ કામ તો ક્યારેક ક્યારેક કરજો. રાત્રિમાં સુવા જાઓ ત્યારે અડધો કલાક બેસી તમારી પથારી ઉપર અને પરમાત્માના નામ સાથે શ્વાસ જોડી જોડીને વિચાર કરજો કે મારામાં પરમાત્માનું નામ છાતી સુધી આવ્યો, છાતી સુધી આવ્યો, પછી પેટ સુધી આવ્યો, પેડું સુધી આવ્યો, નાભીમાં આવ્યો. પરમાત્માનું નામ મારા અંદરમાં આખા દેહને શુદ્ધ કરતો કરતો મારે નાભીમાં આવીને સંરક્ષિત થઈ ગયો. અને પછી નાભીમાં નામનો પાટો વાગે, પાટો વાગે, પાટો વાગતા વાગતા જન્મ જન્માંતરના તમારા મારા કર્મોના વજ્રના કિમાડ, જે આપણે નાભીના અંદરમાં વજ્રના કિમાડ શેના, આપણા સંકલ્પોના કરેલા, વિકલ્પોના કરેલા, સંકલ્પનું ભાંડો નાભી, સંકલ્પનું ખજાનું નાભી, એમાં સારા સંકલ્પ હોય ખોટાઈ હોય પણ પરમાત્માનું નામ જ્યારે જાય ત્યારે સારા સંકલ્પ બચી જાય અને ખોટા સંકલ્પ તૂટી જાય. એ શ્વાસ હળવી થાય અને આપણી નાડીમાં ચડતી ચડતી, સુષમણામાં ચડતી ચડતી બ્રહ્મ નાડીમાં જાય તો એ બ્રહ્મ નાડીમાં જતા વેદ સંકલ્પ સિદ્ધતા થાય. અને એવા સંકલ્પ સિદ્ધિ જો હોય એ પોતાની જિંદગીમાં સૂરજના ગોળાનો ઉભો રાખી દે, પ્રકૃતિ પર રાજ કરે. સાંભળ્યો છે અગસ્ત મામુનીએ સૂર્યના ગોળાને ચાલતો બંધ કરી દીધું, એને પછી કઈ તરવાર ઢાલ બંદૂક નહોતી, એને પછી શ્વાસની તાકાત હતી. શ્વાસની તાકાતને એટલી બધી સિદ્ધ કરી, શ્વાસને એટલી બધી સૂક્ષ્મ બનાવી, શ્વાસને પ્રાણ બનાવ્યા, પ્રણવ બનાવ્યો અને એટલી બધી એના અંદરમાં કલ્પના શક્તિ વધારી કે સંકલ્પ કરતા હોય સૂર્ય ઉભો રહ્યો, ચંદ્રમાં ઉભો રહ્યો, તારા ઉભા રહે. આવી શક્તિ તમારા મારામાં રહેલી છે. અને એ શ્વાસની સાધના કોઈ કરવા ગયો તો કબીર સાહેબનો પાવર પાછો ડબલ આવે. એમાં પહેલું છે કબીર સાહેબ, કબીર સાહેબને એમ લાગે કે આ ભાઈ ઘૂંટડા પીએ બહુ સારું, આ ભાઈ અમૃતના ઘૂંટડા પીએ તો બહુ સારું, આ ભાઈ પોતાની જિંદગીમાં પોતાની શ્વાસ અને બ્રહ્મ તત્વજી સાથે ભેળવી બ્રહ્માંડનો ધણી તાકાત પ્રાપ્ત કરે બહુ સારો, સતલોક સુધી પછી રસ્તો પકડે બહુ સારો. સદગુરુ કબીર સાહેબે તમને મને સમજાવવા માટે આવી ઝીણી ઝીણી વાતો ધર્મદાસ સાહેબને સમજાવી. ધર્મદાસ ખાલી શ્વાસ લે મરી જાય, ખાલી શ્વાસ લેતો એનો પર કાળની શક્તિનો પ્રહાર હોય, ખાલી શ્વાસ જાય મળદી શ્વાસ. અને એની અંદરમાં નામ હોય બાપજીનો દીધેલો, ગુરુનો દીધેલો તો જીવતી શ્વાસ, જીવતી શ્વાસ લેજો કબીરપંથી છો તો પછી તમને મારનારું જગતમાં કોઈ જન્મ નહીં, બ્રહ્માનો બાપ ન મારી શકે. બાકી તો આ જગતમાં દેહ તો છે એ મળે છે અને છૂટે છે, આવે છે ને જાય છે. અને જગતમાં પરમાત્માએ તમને મને મનુષ્ય બનાવ્યા છે દેહમાં, પછી સ્ત્રી પુરુષની જુદી વાત, સ્ત્રી ને પુરુષનો બીજો કોઈ ભેદભાવ નહીં પરમાત્માને ત્યાં. આપણા આ મૃત્યુલોકમાં શરીરના અંગ ઉપાંગમાં દરેક ફેરફાર છે, એના અંગ થોડા અલગ છે, આપણા અલગ છે, બાકી બધું પરમાત્માની કૃપાથી દયા એમાં હોય, જ્ઞાન પણ એમાં છે, બુદ્ધિ પણ એમાં છે, ગુરુભક્તિ પણ છે, પરોપકાર છે, બધું એમાં છે. સ્ત્રી કેમ કહેવાય? પરમાત્માની દ્રષ્ટિમાં બે સરખા છે. પણ છતાં અમારા શાસ્ત્ર એમ કહે છે, થતો હોય તમારા જીવનમાં કોઈ પ્રસંગ અને તમારે થવું હોય તો ભાયડા થજો, ભાયડા, ભાયડી પણ ભાયડી થઈ શકે, એ ભાયડું થઈ શકે. આવા સદગુણો છે કે જેના અંદરમાં આવે એ ભાયડો, એ સ્ત્રી પુરુષની કોઈ વાત નહીં. તમને કબીર સામે જીવનની એક વાત કરું. કબીર સામેના સમયકાલમાં 600 વર્ષ પહેલા કબીર સાહેબ બિરાજતા હતા.
એના સમયકાળમાં વિદર્ભ પ્રદેશમાં સેનજીત નામના રાજા, એને સંતાન નહોતી. રાજાને ઊંઘ ના આવે, રાણીને ઊંઘ ના આવે. રાણી ક્યારે બહાર નીકળે ફરવા તો લોકો વાત કરે, ઓલી વાંઢણી જાય, વાંઢણી જાય, વાંઢણી જાય. રાજાને આવીને વાળીને વાત કરે રાણી, એટલે રાજા દુઃખી થઈ ગયા. તો મારું તો બરાબર છે, પણ આ રાણી વાંઢણી 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 કરી આખા ગામના અંદરમાં વગવાઈ ગઈ છે. રાણી ખાય નહીં, રાતે ઊંઘે નહીં, તકલીફમાં. બાપજીને પૂછ્યું, બાપજી મારે કઈ જોતું નથી, પણ મારી ધર્મપત્નીને એક સંતાન થઈ જાય, પછી દીકરો એક દીકરી કૂવામાં જાય ને, દીકરી હોય તો કોઈ વાંધો નહીં, પણ એનું વાંજિયા મેણું તો મટે ને. એ રાતે ખાય નહીં, રાતે સૂવે નહીં, દિવસે કંઈ કાર્ય કરે નહીં, વિધિ વિધાનમાં જોડાય નહીં, ઉદાસ 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 રહ્યા કરે, કોઈને મોટો દેખાડે નહીં. બાપજી કે ભાઈ ઇસકે ભાગમાં તો નહીં, ચલો કોઈ બાત નહીં, લડકી દે દેતા હું. બાપજી એને દીકરી આપી દીધી રાજાને. રાજા ખુશ થઈ ગયા, કોઈ ચિંતા નહીં. અરે રાણીનું જે વાંઝિયા મેણું તો મટ્યું ને, હવે તો આખા ગામ આનંદ આવી ગયો. રાજાને ત્યાં રાજકુમરી, રાજાને ત્યાં રાજકુમરી, રાજાને ત્યાં રાજકુમરી, ચારે બાજુ આનંદ આનંદ આનંદ. હવે તો રાજમહેલમાં ઢગલાના ઢગલા હોય, બૈરાઓના માતાઓના, બાળકીને જોવા આવે ને, રમાડે ને, ખોળામાં લે ને, સ્નાન કરાવે ને, એ બધું ચાલે. એમ કરતાં કરતાં બાળકી એક વર્ષની થઈ, 12 મહિનાની. તો એના માટે અલગ અલગ જાતના વસ્ત્રો લાવે, પ્રેમથી લોકો નગર શેઠ લાવે, બ્રાહ્મણ દેવતાઓ લાવે, એ દીકરીને વસ્ત્ર પહેરાવીને ફાડી નાખે. 12 મહિનાની થઈ, વસ્ત્ર પહેરાવીને ફાડી નાખે, ન ફાડતો હોય તો મોઢામાં લઈને દાંતથી ખેંચીને ફાડી નાખે, નિર્વસ્ત્ર થઈ જાય. રાણી પાછા પહેરાવે તો તરત પાછા ફાડી નાખે, એના શરીર પર વસ્ત્ર રાખે જ નહીં. રાણીને એમ થયું કે નાની બાળક છે ને, એ તો કઈ વાંધો નહીં, 2 વર્ષની થાય, 3 વર્ષની થાય, તરીક સમજુ થાય ને, પછી તો એ વસ્ત્ર પહેરશે. 2 વર્ષની થઈ, 3 વર્ષની થઈ, પણ જ્યારે જ્યારે એને વસ્ત્ર પહેરાવે ત્યારે ફાડી નાખે, અને મોઢામાં પકડીને પછી ઝટકો મારીને દાંતને સાથે ચીરા ચીરા કરીને નાખી દે બહાર, નિર્વસ્ત્ર ફરે. રાણી વાત કરી કે દીકરી, હવે તું 3-4 વર્ષની થઈ, હવે એ તું નિર્વસ્ત્ર ફરે સારું નથી લાગતું, તું રાજાની દીકરી છો, કુંવરી છો, તમને મળવા માટે ગામમાંથી આવે, લોકો તમને રમાડવા આ તો ખરાબ લાગે છે. બધું ગામમાં ચર્ચા થઈ ગઈ, દીકરી વસ્ત્ર નથી પહેરતી, વસ્ત્ર નથી પહેરતી, વસ્ત્ર નથી પહેરતી, પણ એ કોઈનું સાંભળે નહીં. એમ કરતા કરતા 5 વર્ષની થઈ, 6 વર્ષની થઈ, 7 વર્ષની થઈ, લુગડા પહેરાવીને ફાડી નાખે, લુગડા પહેરાવીને ફાડીને ફેંકી દે, નિર્વસ્ત્ર ફરે. રાજાને રાણી વાત કરી, રાજા આ તો વાત બરાબર નથી, 7-8 વર્ષની દીકરી થઈ ગઈ, એને લુગડા પહેરાવીએ, વસ્ત્રો પહેરાવીએ તો ફાડી નાખે છે. હવે તો ગામના લોકોને આવતામાં બંધ કરી દીધા, મળવા શું આવે એને. ઊભી ઊભી એ હાજતું કરતી હોય, મળમૂત્રની વિસર્જન કરવાની પ્રક્રિયા ઊભી ઊભી કરે, ઉઘાડે વસ્ત્ર કરે, વસ્ત્ર નહીં પહેરવાના. રાજા કહે છે કાંઈ વાંધો નહીં, નાની બાળક છે, 7-8 વર્ષ મોટોને ગણાય, આપણે એને પર બૈરાઓ માસ્તર રાખી દે, માસ્તર. એને કહાણી કહે, એને સમજાવે બુજાવે, લુગડા પહેરવાનું મહત્વ સમજાવે, એને પોતાને પહેરાવી, ઓઢાડી તૈયાર કરી, કાચમાં દેખાડે, ફોટા પાડે, એમ કરો ને. સ્ત્રીઓને બોલાવીને એને ટ્રેનિંગ માટે 5-10 સ્ત્રીઓને બોલાવી, પુરુષોને બોલાવ્યા, એ બધા બિચારા કોશિશ કરી કે હારી ગયા, થાકી ગયા, પણ લુગડા પહેરાવો ને ફાડે. ધાર 19 વર્ષની થઈ ગઈ, લુગડા નહીં પહેરે. તો રાજા અને રાણી બે એક મહેલમાં બંધ કરી દીધી, અને જોવે કોણ હવે. એને જમવાનું હોય ત્યારે બારીમાંથી એમ ઓલું ટિફિન આપી દે, એને મોઢો કોઈને જોવે, બારણું બંધ, એક બારી રાખેલી, બારીમાંથી જમવાનું આપે એ જમે, પછી ખાલી ટિફિન મૂકી દે, એ રીતે જીવન ચાલે. ચર્ચા ચારું ચારું બાજુ, દીકરી વસ્ત્ર નથી પહેરતી, રાજાની રાજકુમારી વસ્ત્ર નથી પહેરતી, ફાડી નાખે ફાડી નાખે. રાજા એકવાર વેદરાજોને બોલાયા સભાભવનમાં ચૂપચાપ. વેદરાજો, તમને બધી જાતની દવા કરતા આવડે છે ને, એક કામ કરો, મારી દીકરી 20 વર્ષની થઈ ગઈ, લુગડા નથી પહેરતી, કોશિશ કરી કરીને થાક્યો છું પણ અડતી નથી, કોઈ આવી દવા બનાવો ને, જે દવા એને ખવડાવીએ ને ખાવાના વિસ્તોમાં, શીરામાં લાપસીમાં, દવા ખાઈને મરી જાય. હવે આ દીકરી મારી જોતી નથી, આ દીકરીથી કંટાળ્યું છું, હવે એને મોઢો નથી જોવા માંગતો, આ દીકરી અમને નથી જોવા માંગતી, અમે એને મોઢો જોવા નથી માંગતા, પણ આ કલંક છે અમારા રાજ માટે. એટલે રાજન હે વેદરાજો, એને મારવા માટે કોઈ દવા બનાવો. વેદરાજો કે દવા તો છે અમારી પાસે,
ને ખવરાવન મરી જાય, પણ એક દીકરીને મારવાનું એ પાપ કોણ માથે લે? ને કન્યા, કુમારી કન્યા, કુમારી કન્યાને મારવાનું પાપ તો 100 ગાયને મારવાનું પાપ થાય, રાજાને એ પાપ મને લઈએ. રાજા દુઃખી થઈ ગયા. રાજસભામાં બેઠે, લોકો આવે, વાતચીત થાય, પણ રાજા ઉનમુના ઉનમુના રહે, દુઃખી અવસ્થામાં રહે. દીકરી પોતાના મહેલમાંથી બારીમાંથી રાજસભા ભરાય છે, દંડ દેવાય છે, એનું સન્માન કરાવાય છે, માણસો આવે છે, જાય છે, બધું જોયા કરે. એકવાર કબીર સાહેબ આ બધું થી ગુજર્યા, રાજાને સમાચાર મળ્યા કે એક દિવ્ય મહાપુરુષ છે, એને ગંગાની અંદર નાખીને કાપ્યા તો કપાણા નહીં, સાંકળથી બાંધ્યા તો ડૂબ્યા નહીં. પાવન કૃષ્ણ પર થયેલી પ્રસિદ્ધ થઈ ગયેલી વાત કબીર સાહેબની. પાવન કૃષ્ણ વાળો માણસ એક મહાપુરુષ આવે છે, સાહેબજી આપના રાજમહેલમાં એને પધરામણી કરાવો ને. કબીર સાહેબને બોલાવી પછી રાજાના માણસો લાવ્યા સભાભવનમાં. કબીર સાહેબ ઉભા રહ્યા, રાજાને ક્યાં વાત છે? કે બાપજી વાત તો કાંઈ નથી, આપ જેવા મહાપુરુષ અમારા ગામના નજીકથી નીકળી જાઓ, અમારા શહેર નજીકથી, અને આપ જેવા મહાપુરુષના પગલાં અમારે ન પડે, અમે તો આતુર છીએ આપના દર્શન કરવા માટે. બાપજી વિચર્ચા ચાલતી હતી, પ્રાર્થના કરતા થાય તો અમે દીકરી લુગડા પહેરીને આવી, 16 શણગાર કરીને આવી, ગળામાં હાર, સફેદ વસ્ત્ર, સફેદ સાડી, ચમચમાતા આખા શરીરનો અંગુપાંગો, અને સારા વાળ કાઢેલા, એના અંદર મેં કંઈ બહેનું જે લગાડતી છે તે બધી શોભાના વસ્ત્રો, શોભાના ઘરેણા લગાવીને આવીને કવિ સાહેબને પગે લાગી. રાજાને થયું કે આ કોણ છે? મારા સભાભવનમાં કોઈ સ્ત્રી નથી આવતી, આજે મારા સભાભવનમાં સ્ત્રી ક્યાંથી આવી ગઈ? રાજા એ દીકરી ઉભી રહ્યો, કોણ છો તમે? હું તમારી દીકરી છું. કોણ દીકરી? એને મહેલમાં બંધ કરી છે શોભા? હા બાબુ એ છું. તમારા લુગડા કેમ પહેર્યા? આ તો મારી જિંદગીમાં સોનાનો સુરુ ડૂબી ગયો. આજ સુધી મેં ભરપેટ નથી ખાતો દીકરી, તું જન્મી ત્યારે પછી ભરપેટ ખાધો જ નથી, બાએ ખાધું નથી, આજ મેં આખા ગામને ખીર જમાડશું. આજ મને આનંદ આનંદ થઈ ગયો, મને નહીં પણ આખા આપણા નગરમાં આનંદ આનંદ થઈ ગયો કે રાજાની કુંવરીએ લુગડા પહેર્યા, લુગડા પહેર્યા. ચર્ચા ફેલાઈ જવાની, પણ મને સમજાતું નથી, આશ્ચર્ય છે કે લુગડા કેમ પહેર્યા તમે? કોઈ તમને કીધું? કોઈ દાંત ફટકાર કરી? ના, દાંત ફટકાર નથી કરી, અને કોઈ કીધું નથી તો કેમ લુગડા પહેર્યા? બાપજી આપને એક વાત કરું? કાજી કે હા કરો વાત. સ્ત્રી હોય ને અને પુરુષની શરમ લાગે, પુરુષને જોઈ જાય ત્યારે સ્ત્રી ઘણી તો લાજવાળ એવી હોય છે બોબો, એને સસરો નીકળતો હોય તો પીઠ દઈને ઊભી રહેલી બાજુ, સસરો નીકળી જાય પછી પાછી રસ્તે ચાલે, બાકી તો મોટો ફેરવીને પાછળ બાજુ આમ લાજ કાઢી જાય. ઘણી એવી હોય કે એના સસરા નીકળ્યા હોય તો ત્યાં જમીન પર બેસી જાય, લાજ કાઢી લે, એ ચાલ્યા ગયા ત્યારે ઊભી થઈને ચાલે. એવી ગામડાઓમાં પરંપરા પહેલાં હતી. પુરુષ છે ત્યારે પુરુષને જોવે ને તો સ્ત્રીને લાજ લાગે, પણ સ્ત્રીને સ્ત્રીની લાજ ન હોય, ન જ હોય ને સ્ત્રીને, સ્ત્રીની શું લાજ હોય? બૈરાને બૈરાની શું લાજ હોય? ઘણીવાર આપણે ઘરમાં મહેમાન આવ્યા હોય, બહુ જગ્યા ન હોય, બે બે ત્રણ ત્રણ બહેનો એક સાથે બાથરૂમમાં નાય છે જ ને, સ્ત્રીને ક્યાં લાજ હોય? સ્ત્રીની એ તો સાથે કેમ નાય? પુરુષ નથી નાતા, પણ બેરો બે બે ત્રણ ત્રણ નાહી લે, કારણ કે સ્ત્રીની સ્ત્રીની લાજ ન હોય, પુરુષની લાજ હોય. પિતાજી, સ્ત્રી જ્યારે કોઈ પુરુષને જોવે ત્યારે એને લાજ લાગે, એની લાજ લાગે ત્યારે પોતાના અંગને ઢાંકવા જાય. એમ આજ સુધીમાં અહીંયા કોઈ પુરુષ ભાળ્યો જ નહોતો જન્મ્યા પછી, ત્યારથી જન્મી ત્યારથી મેં સ્ત્રીઓ જ ભાળી છે, બધા સ્ત્રીઓ જ ભાળી છે. આજ મેં પુરુષ ભાળી ગઈ, આજ એક પુરુષ નીકળ્યો તમારા દરબારમાંથી, અને પુરુષને ભાળ્યો ત્યારે મને આજ લાજ લાગી. ત્યારે આવા પુરુષને આગળ આપણે એ રીતે કંઈ બેસરમ રીતે રહેવાય? આજ બાબજી આ પુરુષ મહાપુરુષને જોઈને મેં લુગડા પહેર્યા છે. શું બાબજી આપનું નામ શું? પેલાઓ સાથે હતા બોલ્યા, તમારા કબીર સાહેબ છે, અમારા ગુરુ મહારાજ છે. બસ એ મને પુરુષ દેખાણા, બાકી તમારે અહીંયા કેટલા આવ્યા અને કેટલા ગયા, બધી સ્ત્રીઓ છે તમારે અહીંયા. રાજન, સ્ત્રી કોને કહેવાય? એ જૂતા ખાતી હોય ધણીના, ભગવતીને પછાડતા હોય, મારતા પીડતા હોય, સાસુ ટોણા બોલતી હોય, બિચારી નબળી મરી પડેલી, ગમે તેઓ સાંભળવાની તૈયારી, એ સ્ત્રી કહેવાય. હવે આ સંસારમાં તમે મોટા રાજા છો, તમારા મંત્રીઓ છે, તમારા સેનાપતિ છે, તો બધાને માયા જોડા મારે, ક્યારે કામના જોડા મારે, ક્યારે ક્રોધના જોડા મારે, ત્યારે લોભની થપાટ મારે, ત્યારે મોહના કીચડમાં નાખી દે, ત્યારે અહંકારના અંગાર ખવડાવે, ત્યારે ચોરાશીમાં સબડાવે, એ માયા, એ સ્ત્રી કહેવાય. પુરુષનો દીકરો શું થપાટ ખાતો છે? પુરુષ કોઈ દીકરીને થપાટ નહીં ખાય, મરે કે મારે સામનો કરે ને મરી જાય, પણ કંઈ થપાટ ખાય બારે બારે? આ બધા તમે લોકો કામની થપાટ ખાઓ છો કે નહીં? ક્રોધના ઘૂંટડા પીવો છો કે નહીં?
શંકર નંગારા તમને શેકે છે કે નહીં? પાપ કર્મથી 84માં સબડો છો કે નહીં? પુરુષે ના, પુરુષનો દીકરો હોય તો કાળને સામે ઉભો રહે, જજુમે કાળને પણ ચેલેન્જ કરે કે તારા બાપ તાકાતો તો મારી નાખ મને, કારણ કે એને પોતાના પ્રાણને સૂક્ષ્મ કર્યા છે, અધર્મ ચડાવીને પ્રણો બનાવ્યા છે, અને સદગુરુના દેશમાં એને પોતાના પ્રાણને શબ્દને સાથે જોડી અંદરમાં રીમઝીમ વર્ષે મેહા આવી ઉત્પત્તિ કરી છે એને, એને આવું ક્યારેય નહીં થાય. બાપજી આજ એક પુરુષ છે કાળીને પગે લાગે, આજ એક પુરુષ છે કે માયા એના ધૂળ ચાટે ચરણની, આ એક પુરુષ છે. બાકી તમે બધી સ્ત્રીઓ છો, આમની ચટણી ચાટનારા, ધરતીને ધૂળ ચાટી ચાટીને વારે વારે જન્મી ગયા ને મરી ગયા ને જમના જોડા ખાનારા, નરકમ સબડનારા, શું પુરુષ છો તમે? એટલે મળદી સ્ત્રી જેમ બધાના સહન કરતી હોય એમ બધાના સહન કરીને જગતમાં જન્મવું ને મરવું તો સ્ત્રીનું જ કામ છે, પુરુષનું કામ નથી. તમે બધા સ્ત્રીઓ છો, પુરુષ છો જ નહીં. આજ એક પુરુષ છે એટલે આજ મેં લુગડા પહેર્યા છે. વાત તો સાચી, આપણામાં આટલા બધા બેઠા છીએ કાળા માથાવાળા, શું આપણે કામની થપાટ નથી ખાતા? ક્રોધનું દારૂ નથી પીતા? લોભનું મોહનું કીચડા આપણા શરીરમાં નથી લગાડતા? અહંકારમાં નથી સબડતા? પાપ કર્મ લીધે 84માં નથી જન્મતા મરતા? પુરુષેના સ્ત્રીઓ કહેવાય. પરમાત્મા દયા કરે, જીવતા શ્વાસ લેવો, જીવતા શ્વાસ લેતા લેતા આપણા શ્વાસને સૂક્ષ્મ કરો, સૂક્ષ્મ કરેલા શ્વાસનો જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય, એનું ભલો કરવાનો સંકલ્પ કરો સિદ્ધ થાય. પરમાત્મા કૃપા કરે આ તમને અને મને રણછોડદાસજી મહારાજની આ પુણ્ય સુઅવસરી લીલા અવસરમાં તમને મને એ નામને સાથે પોતાની જાતને જોડવા માટેની કળા કવિ સાહેબ ધર્મદાસ સાહેબને કહેતા ગયા છે કે જીવનમાં અપનાવીએ, આપણે જીવનને ધન્ય બનાવીએ, આ સારાના સારા સમાજના સાથે રહીને કબીર સાહેબના નામના પ્રેમના ગૂંચડા જગતના પ્રાણીઓને પાઈએ, બધા દુખિયાઓને પાઈએ, મર્દાને ઊભા કરીએ, એ ગેલાને ચાલતા કરીએ, આપણે જીવનને ધન્ય બનાવીને બીજાના જીવનને બનાવો, એનું નામ ભક્તિ. આપણે જે જન્મ કરીએ, આપણે જે કર્મ કરીએ, એ ભક્તિના કર્મ બીજાને શીખવાડીને એને પણ જગતના પ્રપંચમાંથી બહાર કાઢો, એનું નામ ભક્તિ. પરમાત્મા કૃપા કરે, તમને સદબુદ્ધિ આપે, કબીર સાહેબના દિવ્ય જ્ઞાનને એક એક તત્વને સમજી સમજીને આ મનુષ્ય જીવનમાં ઉતારી, પછી ક્યારે ઉતારીશું? ઉતારીને જીવનને ધન્ય બનાવો, અને તમારામાં કબીર સાહેબની સુગંધ આવી જોઈએ, તમારામાં કબીર સાહેબની સાધના ઝલકવી જોઈએ, તમારામાં કબીર સાહેબની ભક્તિની વાસ આવી જોઈએ. તમને જોઈને તમારી પાછળ કીડીઓ દોડવી જોઈએ, ઓલી સાકરના ગોળના પાછળ દોડે એમ, તો તમને માનવું પડે કે નહીં, કબીર સાહેબનું શિષ્ય છું, કબીર સાહેબનું સેવક છું, કબીર સાહેબનું સાધક છું, કબીર સાહેબનું અનન્ય કૃપાલુ કબીર સાહેબનું હરભાઈ છું, એવું માનીને જીવનને ધન્ય બનાવો. બીજાના જીવનને ધન્ય બનાવી વારે વારે રણછોડદાસ સાહેબને યાદ કરી એના જીવનની નિગુણતા નિપુણતા એ બધાને જીવનને ઉતારી અને આપણે આખા એરિયાને સુગંધિત કરીએ કબીર સાહેબના નામના સુગંધથી, જીવનને ધન્ય બનાવીએ. બે બોલ સાથે વિરામ, બોલે સદગુરુદેવ મહારાજ કી. તત્વાડી છે ફૂલ મંગાવવા.